गुड आफ्टरनून स्टूडेंट्स, आज आप इंग्लिश सब्जेक्ट में एसे भरीश। आज आप एसे नु नाम है द पोस्टमैन एटले के टपाली। विद्यार्थी आप पोस्टमैन व्यक्तित्व तेमज तेना कार्य विषय बात करीशु। द पोस्टमैन इज अ फेमिलियर फिगर। पोस्टमैन जे छे एक परिचित व्यक्ति छे। ई वियर्स यूनिफॉर्म पहरे छे, जे तमने खबर छे यूनिफॉर्म खाकी कलर नो होय छे। ई कैरीज अ बैग ऑन हिज शोल्डर अने ते पोतानो बैग खभा पर लईने जाय छे। इट इज फुल ऑफ लेटर्स मनी ऑर्डर्स एंड पार्सल। ते पत्रो थी भरेलू होय छे, तेमज मनी ऑर्डर होय छे तेनी अंदर, तेमज पार्सल्स पण होय छे। द पोस्टमैन गोज टू द पोस्ट ऑफिस अर्ली इन द मॉर्निंग। पोस्टमैन जे छे वहेली सवारमां ते पोस्ट ऑफिसे જાય છે। ઈ શોર્ટ્સ આઉટ ધ લેટર્સ। તે શોર્ટ્સ આઉટ્સ એટલે કે અલગ પાડે, તે પત્રોને અલગ પાડે છે ત્યાં જઈને। ધેન હી બિગિન્સ હિઝ ડેઇલી જોબ। અને પછી તે શું કરે છે, તે પોતે એ પત્ર જે એરિયા પ્રમાણે હોય છે, જે અલગ પાડ્યા હોય છે અને જે તે એરિયા પ્રમાણે આપવા માટે નીકળે છે। ધ લાઈફ ઓફ ધ પોસ્ટમેન ઇઝ ફુલ ઓફ હાર્ડશિપ્સ। જે પોસ્ટમેનનું જે જીવન હોય છે એ મુશ્કેલી ભર્યું હોય છે। વોટ એવર ધ સીઝન ધ પોસ્ટમેન નેવર ફેલ્સ ટુ ડિલિવર ધ પોસ્ટ। કોઈ પણ ઋતુ હોય, સમર હોય, વિન્ટર હોય કે પછી મોન્સૂન હોય, કોઈ પણ ઋતુ હોય, એ પોતે પોતાનું કાર્ય જરાય પણ કાર્ય કરવા પોતાની ફરજ માટે ક્યારેય નિષ્ફળ જતા નથી। એ પોતાનું કામ કરે છે, પોતે લેટર ડિલિવર કરે છે। ઈ ગોઝ અપ એન્ડ ડાઉન ધ સ્ટેર્સ। સ્ટેર્સ એટલે કે પગથિયા, તે પગથિયાઓ ચડે પણ છે અને ઉતરે પણ છે। ઘણી જગ્યાએ એવું હોય છે કે ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય છે, લિફ્ટ નથી હોતી અથવા કોઈ કોઈ કારણોસર ન હોય છે, ત્યારે પોતે ઊંચી ઊંચી ઇમારતો ચડે છે અને પણ ઉતરે પણ છે અને પોતાનું કાર્ય બજાવે છે। બટ ઈ ડઝ નોટ કમ્પ્લેન, પરંતુ તે ક્યારે ફરિયાદ નથી કરતો। પીપલ વેઇટ ઇગરલી ફોર ધ પોસ્ટમેન। લોકો પણ આતુરતાપૂર્વક પોસ્ટમેનની રાહ જોવે છે। હિ બ્રિંગ્સ ન્યૂઝ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ। અને તે પોતાના મિત્રો અને સગા સંબંધીઓના ન્યૂઝ પણ લાવે છે, એટલે લઈ આવે છે। એટલે કે લોકો એ પણ રાહ જોઈ છે કે પોતાના મિત્રો અને સગા સંબંધીઓના ન્યૂઝ લાવે છે। હિ મેક્સ પીપલ હેપી, અને તે લોકોને ખુશ કરે છે। ઓફકોર્સ સમટાઈમ્સ હિ બ્રિંગ્સ સમ સેલ્ફિશ ટુ, અને ઘણી વાર એવું પણ બને છે કે ઘણા દુઃખદ સમાચાર પણ એમને મળે છે લોકોને। ધ પોસ્ટમેન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યુઝફુલ પબ્લિક સર્વન્ટ। પોસ્ટમેન જે છે એ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઉપયોગી જાહેર સેવક છે। તમને ખબર જ છે કે ખૂબ જ આપણા માટે ઉપયોગી છે। વી મસ્ટ બી થેન્કફુલ ટુ ધીસ હ્યુમન સર્વન્ટ। આપણે નમ્ર સેવકનું ખરેખર આભાર માનવો જ જોઈએ। વિદ્યાર્થીઓ, આપણે પોસ્ટમેનને દિલથી આભાર માનવો જોઈએ, તેમનું કામ ખરેખર ઉમદા હોય છે। તો અહીંયા જે મેં તમને નિબંધની જે આઈસીની જે સમજૂતી આપી છે,